ચેપ્ટર ત્રણ લેક્ચર નંબર 16. હવે થોડું આગળ વધીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે 3.3માં દાખલા નંબર 11 જોયો હતો. હવે થોડી એક નાનો એવો પોઈન્ટ છે થિયરીનો, એ જોઈ લઈએ અને પછી 3.3ના બાકીના દાખલા આપણે પૂરા કરીશું. છેલ્લે આપણે થિયરી આ જોઈ હતી સંમિત ક્ષણિકની. સંમિત ક્ષણિક કોને કીધો? જે ક્ષણિક માટે તેનો પરિવર્તન એ પોતે બંને સરખા થાય એ સંમિત કહેવાય. અને વિસંમિત કોને કીધા હતા? જે ક્ષણિકનો પરિવર્ત એના ક્ષણિકના વિરોધી સંખ્યા થાય એને આપણે વિસંમિત કીધેલો. બરાબર છે. તો હવે જે થિયરી જોવાની છે અત્યારે, એ થિયરી એમાં પ્રમેય એક છે કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય, જેના એટલે જે ક્ષણિકના ઘટકો કેવા હોય, વાસ્તવિક સંખ્યા હોય, તેવા કોઈપણ ચોરસ ક્ષણિક. સરસ, શું થાય? ચોરસ ક્ષણિક. એ ચોરસ ક્ષણિક એ માટે એ અને એટીનો સરવાળો, એટી એટલે તેનો પરિવર્ત, ક્ષણિક અને તેના પરિવર્તનો સરવાળો હંમેશા કેવો બને? સંમિત બને. અને ક્ષણિક અને તેના પરિવર્તનો તફાવત એ હંમેશા વિસંમિત બને. ખેલાયો? ક્ષણિક અને પરિવર્ત એ બેનો સરવાળો કરો અને જે જવાબ ક્ષણિક મળશે, જવાબ ક્ષણિક હંમેશા કેવો હોય? સંમિત જ હોય. અને ક્ષણિક અને તેના પરિવર્તનો જો હું તફાવત લઈશ, તો તફાવત હંમેશા વિસંમિત ક્ષણિક જ આપણને મળે. ક્લિયર? આ એક મેઇન વસ્તુ છે. અને બીજો એક પ્રમેય એ છે કે કોઈપણ ચોરસ ક્ષણિકને આપણે એક સંમિત અને એક વિસંમિત ક્ષણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય. અને આ કેવી રીતે હશે? અનન્ય. તો કોઈપણ એક ક્ષણિકને, કોઈપણ ચોરસ ક્ષણિક હોય, બરાબર, કોઈપણ ચોરસ ક્ષણિક ધારો કે એ છે, તો આ એના હું બે ભાગ પાડી શકું, જેમાં એક ભાગ સંમિત હોય અને બીજો ભાગ કેવો હોય? વિસંમિત. અને આવું 100% થાય દરેક ક્ષણિક માટે અને એક જ વખત થાય. કેમ કે શબ્દ અહીંયા કયો વાપર્યો છે? અનન્ય. બરાબર. પણ મેઇન શરત શું છે? ક્ષણિક કેવો હોવો જોઈએ? ચોરસ. તો કોઈપણ ચોરસ ક્ષણિક હોય તો એને હું બે ભાગમાં વેચી શકું છું, જ્યાં એક ભાગ સંમિત હોય, બીજો ભાગ વિસંમિત હોય. બરાબર. અને આવું એક જ વખત થાય, એટલે કે અનન્ય રીતે. હવે આપણે એને સંગત દાખલા જોઈએ. 3.3માં દાખલા નંબર આપણે 8 જોઈએ. એક ક્ષણિક આપણને આપ્યો છે, એ 2x2 ચોરસ ક્ષણિક છે. તો આના માટે પહેલું a+a' સંમિત ક્ષણિક છે અને a-a' વિસંમિત ક્ષણિક છે એવું ચકાસવાનું છે. એટલે બે પરિણામ આપણે ચકાસવાના છે. બરાબર. પહેલો જોઈએ આપણે. જો સિમ્પલ જ છે, એ આપે છે. પહેલું પરિણામ આપણે ચકાસવું છે કે એ અને એ ડેશનો સરવાળો કેવો છે? સંમિત. એટલે સૌથી પહેલાં તો આપણે એ અને એ ડેશનો સરવાળો લાવવો પડે. બરાબર છે. તો એ આપણી પાસે છે જ, એનો એ ડેશ એટલે પરિવર્ત ક્ષણિક શોધ્યો. પરિવર્ત ક્ષણિક એટલે કે એની હારને આપણે સ્તંભમાં ફેરવીશું. એટલે પહેલી હાર જે 1.5 છે, પહેલો સ્તંભ 1.5 થઈ ગયો અને બીજી હાર જે 6.7 છે, બીજો સ્તંભ 6.7 થઈ ગયો. પહેલો મુદ્દો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં આપણે એ અને એ ડેશનો સરવાળો કરવાનો છે. એટલે એ અને એ ડેશનો સરવાળો કર્યો. એ અને એ ડેશ લખ્યા છે, 1 ને 1 2, 5 6 11, 5 6 11, 7 7 14. આ એ અને એ ડેશનો સરવાળો થઈ ગયો. આપણે બતાવવું છે કે આ ક્ષણિક કેવો છે? સંમિત. તો કોઈપણ ક્ષણિક સંમિત છે એ ખબર ક્યારે પડે? તો નિયમ પ્રમાણે એનો પરિવર્ત શોધવાનો. અને પરિવર્ત શોધતા ક્ષણિક જે હોય મૂળ એનો એ જ રહે, તે સંમિત ક્ષણિક કહેવાય. તો આ ક્ષણિક છે આપણો, આ ક્ષણિકનો આપણે પરિવર્ત ડેશ શોધ્યો. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ બની ગયો. બરાબર છે. આવું કરવા છતાં પણ આ ક્ષણિક જે છે એનો જ રહ્યો છે. એટલે a+a' અને a+a' બંને કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. માટે આ જે ક્ષણિક a+a' છે એ કેવો થયો? સંમિત ક્ષણિક. ક્લિયર. હવે બીજો મુદ્દો શું બતાવો છે? એ અને એ ડેશનો તફાવત વિસંમિત બતાવો છે આપણે. બરાબર ને. તો સૌથી પહેલાં આપણે એ અને એ ડેશની બાદબાકી શોધી લઈએ. આ એ છે અને આ એ ડેશ છે, એની બાદબાકી આપણે કરી છે. 1 - 1 0, 5 - 6 - 1, 6 - 5 - 1 અને 7 - 7 0. બરાબર છે. તો આ ક્ષણિક, કોઈપણ ક્ષણિક એક્સ એ વિસંમિત છે એવું ક્યારે ખબર પડે? તો એનો પરિવર્ત લઉં અને મૂળ ક્ષણિકનો વિરોધી આવે તો શું કહેવાય? વિસંમિત કહેવાય. એટલે આ જે ક્ષણિક એ એડેસ છે એનો મેં પરિવર્ત લીધો. એટલે આનો પરિવર્ત શું થયો? પહેલી હાર એ પહેલો સ્તંભ બની ગયો, બીજી હાર એ બીજો સ્તંભ બની ગયો. હવે તમે અહીંયાથી અહીંયા જુઓ તો બધાની નિશાની બદલાઈ ગઈ. 0 0માં તો એના જ છે, એમાં પ્લસ માઇનસ નિશાનીનો કોઈ ફરક જ ના પડે. અહીંથી માઇનસ છે તો +1 થઈ ગયું, +1 નો -1 થઈ ગયો. એટલે ચારે ચાર ઘટકમાંથી -1 કોમન લઈ લો તો ચારે ચારની નિશાની મેં અહીંયા બદલી નાખી છે. આ જે ક્ષણિક છે એ આ રહ્યો, ચેકનો એક, અને આ શું છે? એ -a' છે. એટલે આને કહેવાય a-a'. આ માઇનસ તો આગળનો કેરી ફોરવર્ડ, આ
કોનો આન્સર થયો? એ માઇનસ એ ડેસનો ડેસનો. આ તફાવતનો મેં પરિવર્ત લીધો તો તફાવતના વિરોધી જેટલો સાબિત થયો. એટલે તફાવત એ કેવો છે? વિસમી ક્ષણિકતા. ક્લિયર? એટલે થિયરી તમારે એનો પોઈન્ટ મેઇન શું છે કે કોઈપણ ક્ષણિક અને એના સંમિતનો તફાવત વિસમિત થાય અને ક્ષણિક અને તેના સંમિતનો સરવાળો સંમિત થાય. ક્લિયર? સંમિત સોરી ક્ષણિક અને તેના પરિવર્તનો સરવાળો કેવો હોય? હંમેશા સંમિત હોય. અને ક્ષણિક અને તેના પરિવર્તનો તફાવત હંમેશા વિસંમિત થાય. આ ધ્યાન રાખવાનું છે. હવે આપણે નવમો પ્રશ્ન સમજીએ. નવમા પ્રશ્નમાં આપણે શું શોધવાનું કીધું છે? ક્ષણિક એ આપણને આપેલો છે. આ ક્ષણિક એ માટે આ એક પરિણામ અને બે પરિણામ, ફક્ત બે પરિણામ શોધવાના જ છે. ક્ષણિકના પરિવર્તનો સરવાળો કરીને બે વડે ભાગવાનું છે અને બાદબાકી કરીને પણ બે વડે ભાગવાનું છે. ફક્ત આ શોધવાનું જ છે, એકદમ સિમ્પલ છે. ચલો જો નવમો પ્રશ્ન એ અહીંયા લખેલો છે. એ બી, એ સી, બી સી, બી સી આ ત્રણ ઘટકો માઇનસ છે, આ ત્રણ પ્લસ છે, બંને સામસામે વિરોધી છે. એટલે આ પ્રકાર કયો કહેવાય? વિસમી ક્ષણિક કહેવાય. રકમ તો ગમે તે હોય દરેક માટે આ શોધવાનું કીધું છે આપણે, એના પ્રકારથી મતલબ નથી અત્યારે. હા તો સામે આવે છે એટલે તમને યાદ કરાવું છું. અગ્ર વિકર્ણના બધા ઘટકો ઝીરો હોય. આ વન ટુ સ્થાન, આ ટુ વન સ્થાન, આ પહેલી હાર ત્રીજા સ્તંભનું સ્થાન, એટલે વન થ્રી સ્થાન થયું, આ થ્રી વન સ્થાન થયું. આ પ્લેસ આ સ્થાન કયું કહેવાય? બીજી હાર ત્રીજો સ્તંભનું, એટલે આ ટુ થ્રી સ્થાન કહેવાય. તો આ કયું થાય? થ્રી ટુ. બરાબર છે? એટલે આ વિરોધી છે, આ વિરોધી છે અને આ વિરોધી છે, આ વિસમી ક્ષણિક કહેવાય. બરાબર? ચલો આપણા દાખલાથી આના પ્રકારને કંઈ લેવા દેવા નથી, આ તો ખાલી સામે આવ્યું હતું એટલે બતાવ્યું. સ્ટાર્ટ કરીએ આપણે. એ ક્ષણિક લખેલો છે, એનો પરિવર્ત શોધવો છે. પરિવર્ત એટલે બધી હારને સ્તંભમાં ફેરવવાની. પહેલી હાર જે ઝીરો એબી છે એ પહેલો સ્તંભ બની ગયો ઝીરો એબી. એ પ્રમાણે બીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. આપણે એ અને એ ડેસનો સરવાળો શોધવો છે. એટલે આ એના ઘટકો છે, આ એ ડેસના, આ બધા બંનેનો સરવાળો કરો એટલે બધા શું થઈ ગયા? ઝીરો થઈ ગયા. હવે આને હું બે વડે ભાગી દઈશ તો પણ અહીંયા પણ બે વડે ભગાશે અને બે અંદર જતો રહેશે તો પણ બધું ઝીરો થઈ જવાનું. એટલે એ પ્લસ એ ડેસ ઝીરો ઝીરો આવ્યું છે તો વન બાય ટુ એ પ્લસ એ ડેસ પણ કેવું આવશે? ઝીરો ઝીરો. એક ભાગ આપણે શોધાઈ ગયો. હવે બીજો એ અને એ ડેસનો આપણે તફાવત કરવાનો હતો. તો એ અને એ ડેસનો તફાવત અહીંયા કરીએ છીએ. આ એ લખ્યો છે, આ એ ડેસ છે. બાદબાકી કરીએ છીએ આપણે. એ માઇનસ માઇનસ એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે એ માઇનસ એની બાદબાકી થઈ જાય ટુ એની. ક્લિયર? બી માઇનસ માઇનસ બી એટલે માઇનસ બીની પણ આ ટુ બી થઈ ગઈ. ક્લિયર? એ પ્રમાણે માઇનસ એ માઇનસ એ માઇનસ ટુ એ, સી માઇનસ માઇનસ સી એટલે માઇનસ માઇનસ પ્લસ ટુ સી. આ માઇનસ બી એના માઇનસ બી એટલે માઇનસ ટુ બી થાય. આ માઇનસ સી છે ને આ પણ માઇનસ સી એટલે માઇનસ ટુ સી થાય. આ બાદ બાકી થઈ ગઈ. બે વડે ભાગીએ એટલે કે વન બાય ટુ વડે આપણે અહીંયા ગુણીએ તો વન બાય ટુ વડે ગુણવાથી આ બધા ઘટકો બે વડે ભગાઈ જશે. બરાબર? આ બીજું પરિણામ આપણને આવી ગયું છે. હવે આપણે દસમો પ્રશ્ન લઈએ. નીચેના પ્રત્યેક ક્ષણિકને કુલ ચાર પ્રશ્નો છે. એ ચાર ચાર ક્ષણિકને આપણે એક સંમિત અને એક વિસંમિત ક્ષણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. એટલે આ ક્ષણિકને મારે બે ભાગ પાડવાના, એમાં એક ભાગ સંમિત હોવો જોઈએ અને બીજો ભાગ વિસંમિત. ક્લિયર? તો આ કરવા માટે આપણે જે હમણાં થિયરી સમજાતા એ થિયરીનો જ ઉપયોગ કરીશું. થિયરીમાં આપણને શું સમજાતા? કોઈ પણ ક્ષણિકને આપણે બે ભાગ કરી શકીએ છીએ, જેમાં એક સંમિત હોય અને એક વિસંમિત. એ આવું થઈ શકે અને આવું કેટલી વાર થાય? તો એક જ વાર, એટલે કે અનન્ય રીતે થાય છે. અને આ સાબિત કરવા આપણો જેટલો નિયમ હતો કે કોઈપણ ક્ષણિક અને એના પરિવર્તનો સરવાળો એ સંમિત હોય અને ક્ષણિક અને તેના પરિવર્તનો તફાવત વિસંમિત હોય, આનો આપણે ઉપયોગ કરીશું. બરાબર છે? ચાલો કઈ રીતના કરીએ જોઈ લઈએ. ત્રણ પોઈન્ટ બેના દસમાનો પહેલો પ્રશ્ન છે. આ ક્ષણિકને આપણે બે ભાગ પાડવા છે, જેમાં એક ભાગ સંમિત હોવો જોઈએ અને બીજો વિસંમિત. અને મેં નામ એ આપી દીધું છે, ધારો કે આ એ છે. હવે આ દાખલો ગણતા પહેલાં એક જે કન્સેપ્ટ ઉપર આપણે દાખલો ગણવો છે એ કન્સેપ્ટ તમને એકવાર સમજાવી દઉં. જો આપણે શેનો ઉપયોગ કરવાના છીએ અહીંયા, કયા કન્સેપ્ટનો? તો જો અમુક બે ત્રણ જે થિયરી હતી કે ભાઈ કોઈપણ એક ક્ષણિક છે, બરાબર, એને હું બે ક્ષણિકના સરવાળા સ્વરૂપે અનન્ય રીતે રજૂ કરી શકું, જ્યાં એક ક્ષણિક કેવો હોય? સંમિત હોય અને બીજો વિસંમિત. એક આ નિયમનો ઉપયોગ કરીશ. બીજું, કોઈ પણ ચોરસ ક્ષણિક એ છે તો આ ચોરસ ક્ષણિક એ માટે એ અને એ ડેસનો સરવાળો કેવો થાય? સંમિત. અને એ અને એ ડેસનો તફાવત કેવો થાય? વિસંમિત. એક આ નિયમનો ઉપયોગ કરીશ.
અને બીજું એક મહત્ત્વની વસ્તુ કહી દઉં, માનો કે આ એક સમી ક્ષણિક છે, એનું ઉદાહરણ આપું. સમી ક્ષણિક માટે આપણે શું કીધેલું કે અગ્ર વિકર્ણના ઘટકો તમે ગમે તે લખી શકો. પછી આ 1-2-1 સ્થાને બે આંકડા સરખા હોવા જોઈએ, આ બે સરખા હોવા જોઈએ, અને અહીંયા જે પણ હોય દાખલા તરીકે આ -4 તો આ -4, આ બંને સરખા હોવા જોઈએ. આ સમી ક્ષણિકનું ઉદાહરણ છે, બરાબર છે? કઈ રીતે સમી ક્ષણિક છે, જો આનો પરિવર્ત લો હું, પહેલી હાર A-5 એ મેં પહેલો સ્તંભ લખ્યો, બીજી હાર 2B-4 એ મેં બીજો સ્તંભ બનાવ્યો, ત્રીજી હાર 5-4C એને મેં ત્રીજો સ્તંભ બનાવ્યો, તો પણ પ્રકાર બદલાયો નથી. આ ક્ષણિક કેવો છે? સમિત. હવે આ સમિત ક્ષણિક હોય, હું એને કોઈ પણ આંકડા વડે ગુણું કે ભાગું, એનો પ્રકાર બદલાય નહીં. અહીંયા એ સમિત છે તો આ સમિતને હું K વડે ગુણીશ, તો જે નવો ક્ષણિક K A મળશે એ પોતે પણ કેવો રહેશે? સમિત જ રહેશે, બરાબર. અને એ પ્રમાણે વિસમિત ક્ષણિક હોય, કોઈ પણ ક્ષણિક ધારો કે બી, આ વિસમિત છે તો આ બીને પણ હું K વડે ગુણીશ, તો પણ એનો પ્રકાર બદલાશે નહીં, વિસમિત જ રહેશે. અને સમિત કે વિસમિત એને કોઈ અચળ આંકડા વડે ગુણવાથી એનો પ્રકાર બદલાશે નહીં, બરાબર. આ બીજો નિયમ. આ બે નિયમનો ઉપયોગ કરીને હું આપણો પ્રશ્ન જે છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. એની માટે એક કન્સેપ્ટ બતાવી દઉં. જો આ એક ક્ષણિક A છે, હવે આ ક્ષણિક Aને મેં 2 વડે ભાગ્યા અને 2 વડે ગુણ્યા, તો વસ્તુ તેની જ કહેવાય, કરી શકાય આવું? હવે આ 2A છે એને A+A' લખી દેવાય, લખી શકાશે. હવે આ A+A છે જ, તો અહીંયા મેં A' ઉમેર્યા છે અને A' બાદ કર્યા, તો પણ પરિસ્થિતિ બદલાઈને એની જ રહે. હવે અહીંયા હું બે ગ્રુપ કરી દઉં છું, A'નું + A-A'નું. અને હવે આ 1/2 અંદર ગુણી દો, તો 1/2 A+A' થઈ જાય અને 1/2 A-A' થઈ જાય. એટલે આ ક્ષણિક A, એટલે આ એક ક્ષણિકના બે ભાગ પડી ગયા, પહેલો ભાગ બીજો ભાગ, બે ભાગ થઈ ગયા. અચ્છા, હવે આ બે ભાગ છે એ બેનો સરવાળો અહીંયા સ્પષ્ટ દેખાય છે, એનો તો એ છે જ. બીજી વસ્તુ, આગળ આપણે થિયરી સમજાય એ પ્રમાણે A+A' કેવો ક્ષણિક થાય? સમિત થાય. આ સમિતને 1/2 વડે ગુણું તો પણ એનો પ્રકાર બદલાવાનો નથી. અને A અને A'નો તફાવત કેવો હશે? વિસમિત જ હશે. અને બેનો તફાવતને બે વડે ભાગીશ એટલે કે 1/2 વડે ગુણીશ, તો પણ એનો પ્રકાર બદલાવાનો નથી. આમ કોઈપણ A ચોરસ ક્ષણિક હોય તો એને હું આ પ્રકારે બે ભાગમાં વહેંચી શકું છું, જ્યાં એક ભાગ સમિત હશે અને બીજો ભાગ વિસમિત હશે. હવે પહેલો ભાગ સુધા મારે A અને A'નો સરવાળો કરી બે વડે ભાગવાનો, અને બીજો ભાગ સુધા તફાવત કરીને બે વડે ભાગીશ, બરાબર. એટલે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ દાખલો 10મો પ્રશ્ન જે છે એનો પહેલો પ્રશ્ન ગણીએ છીએ. ફરી એકવાર પ્રશ્ન યાદ કરી દઉં, 10મા પ્રશ્નમાં શું કીધું? દરેક ક્ષણિકને બે ક્ષણિકના સ્વરૂપમાં રજૂ કરવાના છે, જ્યાં એક સમિત હોવો જોઈએ અને એક વિસમિત, બરાબર છે? આપણે થિયરી સમજ્યા એ પ્રમાણે એ ઉપરથી હું પહેલાં A' મળી લઈશ, એટલે પહેલી હાર 3-5 પહેલો સ્તંભ બની ગયો, બીજી હાર 1-1 બીજો સ્તંભ બની ગયો, બરાબર. હવે હું સૌથી પહેલાં શું શોધીશ? તો A અને A'નો સરવાળો શોધીશ. A 3-5 1-1, A' 3-1 5-1, અને આ બંનેનો સરવાળો શું થઈ જશે? 3 ને 3 6 5 ને 1 6 5 ને 1 6, અને આ -2. અનુરૂપ ઘટકોના બધાના અમે અહીંયા સરવાળો કર્યો છે, બરાબર છે. હવે જે નિયમ મેં આપણે લખ્યો છે એ પ્રમાણે તમને ઉપર લખીને યાદ કરાવી દઉં કે કોઈ પણ ક્ષણિક A છે અને મારે બે ભાગ કરવા છે, તો કયા ભાગ કરીશ? 1/2 A+A' અને 1/2 A-A' આ ભાગ હું કરીશ, બરાબર. તો હું સૌ પહેલાં આ શોધું છું, તે માટે એ આખા ક્ષણિકને એક નામ આપી દઉં છું. ધારો કે કોઈ એક ક્ષણિક P છે, એ 1/2 A+A' છે, 1/2 A+A' શું થઈ જશે? તો 1/2 આ આખાને ગુણાશે, એટલે 1/2 અંદર જાય અહીંયા, તો 3 3 3 અને થઈ જશે -1. આ શું મળ્યો આપણને? ક્ષણિક P મળ્યો, બરાબર છે. આ ક્ષણિક Pનો હું, આ ક્ષણિક P છે એનો હું પરિવર્ત લઉં છું, અહીંયા ક્ષણિક Pનો પરિવર્ત કર્યો, તો એ ક્ષણિક Pની પહેલી હાર હતી 3-3, એને મેં પહેલો સ્તંભ બનાવ્યો 3-3, અને એની બીજી હાર હતી 3-1, એને હું બીજો સ્તંભ બનાવી દઉં છું 3-1, બરાબર. ફરી એકવાર બતાવું છું, એ ક્ષણિક P આપણે પાનું ન ફેરવવું પડે, શું હતો? 3-3-3-1, આનો મેં પરિવર્ત લીધો, પહેલી હાર પહેલો સ્તંભ બનાવ્યો, બીજી હાર બીજો સ્તંભ બનાવ્યો. અને તમે જોઈ શકો છો જે ક્ષણિક અહીંયા છે એનો જ આપણને મળે છે, એટલે P' એ P ની બરાબર થાય છે, ક્લિયર. એટલે P
जे आपणे शोध्यो छे कोना परथी 1/2 ए प्लस ए डेश परथी शोध्यो छे ए क्षणिक केवो छे सममित क्षणिक छे બરાબર એવું આપણે સાબિત કર્યું કે આપણે આ ભાગ ક્લિયર થઈ ગયો હવે આ ભાગ શોધો છે આ ભાગ શોધવા માટે સૌથી પહેલાં એ અને એ ડેશનો હું તફાવત શોધીશ એ અને એ ડેશનો તો શ્રેણિક એ આપણો શું છે 3 5 1 -1 અને આનો પરિવર્ત શું છે 3 5 પહેલી હાર પહેલો સ્તંભ અને બીજી હાર 1 - 1 અને બીજો સ્તંભ આ બેનો તફાવત લેવો છે 3 - 3 0 5 - 1 4 1 - 5 - 4 અને -1 - -1 = 0 આ શું મળી ગયું મને એ અને એ ડેશનો તફાવત મળ્યો છે આ ભાગ શોધવા બીજા ભાગને હું નામ આપી દઉં ધારો કે કોઈ એક ક્ષણિક ક્યુ છે જે 1/2 એ માઇનસ એ ડેશ છે તો આ એ માઇનસ એ ડેશ છે ને મારે બે વડે ભાગવા છે એટલે હું બે વડે અહીંયા ભાગીશ તો 0 આ 2 આ -2 ને 0 થઈ જશે આ શું મળ્યું મને ક્ષણિક ક્યુ મળ્યો છે બરાબર તો ક્યુનો પ્રકાર નક્કી કરવા હું એનો પરિવર્ત લઉં છું તો પહેલી હાર 0 2 એ પહેલો સ્તંભ બની ગયો બીજી હાર -2 0 એ બીજો સ્તંભ બની ગયો હવે અહીંયા જોઈશું તો 4 4 ઘટકોની નિશાની અહીંયા બદલાઈ ગઈ છે એટલે 4 4 ઘટકમાંથી મેં માઇનસ કોમન લીધા 0 તો એનું જ રહે -2 નો +2 થઈ જાય +2 નો -2 થાય 0 નો 0 જ રહેશે બરાબર છે હવે આ જુઓ તો 0 2 0 2 -2 0 -2 0 એટલે આ શું હતું ક્યુ હતો તો આ ક્યુ થઈ ગયો આગળ શું છે માઇનસ કોનો જવાબ આવ્યો ક્યુ ડેશનો તો ક્યુ ડેશ બરાબર શું થયું માઇનસ ક્યુ ક્યુ ડેશ બરાબર શું થયું માઇનસ ક્યુ થયું માટે ક્યુ જે આપણે શું લીધો છે 1/2 એ માઇનસ એ ડેશ લીધો છે એ કેવો શ્રેણિક થઈ ગયો એ વિસંમિત શ્રેણિક સાબિત થયો વિસંમિત શ્રેણિક ટૂંકમાં આપણે પી અને ક્યુ બે શ્રેણિક શોધ્યા જ્યાં પી કેવો મળ્યો સંમિત મળ્યો છે અને ક્યુ કેવો મળ્યો છે જે પી શોધ્યો આપણે સંમિત મળ્યો છે અને જે ક્યુ શોધ્યો છે એ કેવો મળ્યો છે વિસંમિત અને આ પી અને આ ક્યુ બંને આપણે કોના પરથી શોધ્યા એ ઉપરથી જ શોધ્યા છે બંને નામ ક્યાંથી શોધ્યા છે એ ઉપરથી તો હવે આ પી અને ક્યુને એના સરવાળા સ્વરૂપે રજૂ કરીએ છીએ બરાબર એની પી અને ક્યુના સરવાળા સ્વરૂપે રજૂઆત કરીએ આપણે બરાબર ચાલો તો પી અને ક્યુનો હું સરવાળો કરું છું શ્રેણિક પી અને ક્યુનો મેં સરવાળો કર્યો શ્રેણિક પી શું છે મારી પાસે અહીંયા મેં ઉપર લખ્યું છે 3 3 3 - 1 3 3 3 - 1 વત્તા હું ક્યુ લખીશ ક્યુ શ્રેણિક મારી પાસે આવ્યો 0 2 - 2 0 ક્યુ શ્રેણિક મેં લખે છે 0 2 - 2 0 આ બંનેનો હું સરવાળો કરું તો 3 ને 0 3 3 ને 2 5 3 ને -2 1 -1 0 અને -1 3 5 1 - 1 આ શું છે આપણો શ્રેણિક એ છે બરાબર એટલે પી પ્લસ ક્યુ બરાબર શું થઈ ગયું ટૂંકમાં એના મેં બે ભાગ પાડી દીધા પી અને ક્યુ જ્યાં પી સંમિત છે અને ક્યુ સંમિત છે જે આખો ઇન્ટેન્સ છે ક્લિયર થઈ ગયો શ્રેણિક એના બે ભાગ થઈ ગયા જ્યાં પી એક સંમિત છે અને એક વિસંમિત ક્લિયર અને હવે બીજો પ્રશ્ન છે 10માનો એ 3 x 3 શ્રેણિક છે અને અહીંયા એ જ મેથડ એની જ આગળનો પ્રશ્ન આપણે 2 x 2માં ગણ્યો આ 3 x 3માં ગણવાનો છે બરાબર એ જ મેથડ એ અને એ ડેશ સરવાળો કરી બે વડે ભાગીશ નામ પી આપીશ એ અને એ ડેશ બાદબાકી કરીશ નામ ક્યુ આપીશ પી સંમિત આવશે ક્યુ વિસંમિત આવશે અને બેનો સરવાળો છેલ્લે બતાવીશ તો એ જ થવાનો છે બરાબર ને ચલો એ છે એ ઉપરથી એડ્રેસ લખ્યો ફક્ત હિન્ટ છે એટલે તમે સમજી લેજો પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ બરાબર છે પહેલું કામ શું કરીશ તો હું બેનો સરવાળો શોધીશ એટલે એ અને એ ડેશનો સરવાળો અહીંયા ડાયરેક્ટ મૂકે છે બરાબર હવે મારે પી શોધો છે પી શું મળશે અહીંયા એક સ્ટેપ લખવું જોઈએ જો કે પી બરાબર 1/2 એ પ્લસ એ ડેસ બરાબર છે એટલે 1/2 એ પ્લસ એ ડેશ એટલે આ એ એ ડેશ છે અને બે વડે ભાગ્યા એટલે આ બની ગયો અને પી નામ આપ્યું આનો પરિવર્ત શોધ્યો તો પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ પરિવર્ત કરતાં પણ ક્ષણિક બદલાયો નથી એનો એ જ છે એટલે પી ડેશ બરાબર શું થઈ ગયું પી એટલે પી બરાબર 1/2 એ પ્લસ એ ડેશ કેવો ક્ષણિક સાબિત થયો સંમિત જો પી બરાબર 1/2 એ પ્લસ એ ડેશ સંમિત ક્ષણિક છે
હવે એ અને એ ડેશનો હું તફાવત લઈશ. આ એ છે, આ એ ડેશ છે, આ બેનો તફાવત કર્યો. બાદ બાકી અનુરૂપ અનુરૂપ ઘટકો બાદ કર્યા, જે પણ આવ્યા તો જીરો જીરો આવ્યા છે. ધારો કે એક ક્ષણે ક્યુ શોધું છું, એને એ માઇનસ એ ડેશને બે વડે ભાગવા છે, એ પ્રમાણે આ બધા ઘટકો જીરો છે, બે વડે ભગાશે તો જીરો જીરો થઈ જશે. ક્યુ ડેશ કરીશ તો બધા જીરો જીરો છે. આ જીરો જીરો છે તો એને તો હું ક્યુ ડેશ બરાબર ક્યુ પણ લખી શકું છું અને ક્યુ ડેશ બરાબર માઇનસ ક્યુ પણ લખી શકાય. મારી જરૂરિયાત માઇનસ ક્યુ નહીં છે, એટલે મેં માઇનસ ક્યુ લખ્યા. કેમ કે બીજા ભાગને મારે કેવો બતાવવો છે, વિષમિત બતાવવો છે. અને બીજો ક્ષણિક ક્યુ મળ્યો એ કેવો મળ્યો, વિષમિત મળી ગયો. તો એની પી અને ક્યુના સરવાળા સ્વરૂપમાં રજૂઆત કરીએ. પી આ રહ્યો, ક્યુ આ રહ્યો, બંનેનો સરવાળો કર્યો, આજે જવાબ આવશે ક્ષણિક આપણો મૂળ એ છે, બરાબર. એટલે આનો સરવાળો મૂળ શું છે, એ. એટલે એના બે ભાગ પડી ગયા, પી અને ક્યુ, જ્યાં પી સંમિત છે અને ક્યુ વિસંમિત. આ નોટમાં જોયો પ્રશ્ન આપણે અને આ પેમ્પલેટમાં, તો એ પ્રમાણે આ બંને તમે જાતે કરી શકો છો, બરાબર. 100 પ્રયત્ન તમારે કરવાના છે. અને 10મા પ્રશ્ન પ્રમાણે એક્ઝેક્ટ આ 22મો પ્રશ્ન છે, આ પણ તમારે 100 પ્રયત્ન કરવો છે. આ ક્ષણિક છે એને એક સંમિત અને વિસંમિત ક્ષણિકના સરવાળા તરીકે તમારે રજૂ કરવાનો છે, બરાબર. ગણેલો પ્રશ્ન તો એકવાર તમને ડાયરેક્ટ બતાવું છું, જે ઉદાહરણ 22મેં તમારા માટે અહીંયા ગણિત તૈયાર રાખ્યું છે, ફક્ત જોઈ જ લેવાનું છે. અહીંથી આ પ્રમાણે આગળ ચાલે છે, બરાબર. જો વિડીયોમાં જોઈ લો, અહીંથી આ પ્રમાણે આગળ બી છે, બી ડેશ શોધ્યો, બી બી ડેશનો સરવાળો કર્યો અને પી નામાં પી સરવાળાને બે વડે ભાગી નાખ્યા. આ પી આવી ગયો, પીનો પી ડેશ શોધ્યો છે અહીંયા, બરાબર. પી બરાબર આવે છે અને આ પી એટલે કે પી બરાબર પી ડેશ બરાબર પી આવ્યું, એટલે પી બરાબર 1/2 બી પ્લસ પી ડેશ એ સંમિત ક્ષણિક સાબિત થયો. અહીંથી પછી આગળ અહીંયા આપણે જોઈએ, બી અને બી ડેશની મેં બાદબાકી શોધેલી છે, પછી ક્યુ નામ આપી આ બાદબાકીને બે વડે ભાગવાના પ્રયત્ન કર્યો છે, બે અંદર ભાગી નાખ્યો, આ ક્યુ મળી ગયો, ક્યુ ડેશ શોધ્યો. જોઈશું અહીંયાથી અહીંયા બધાની નિશાની બદલાઈ ગઈ છે, એટલે આ માઇનસ ક્યુ ડેશ થઈ ગયો. તો ક્યુ બરાબર 1/2 બી માઇનસ બી ડેશ એ વિસંમિત થઈ ગયો. અને બીની પી અને ક્યુના સરવાળા સ્વરૂપે મેં અહીંયા રજૂઆત કરી છે, પી અને ક્યુનો સરવાળો કર્યો, એ જવાબ મને બી મળી ગયો છે, બરાબર. ચલો એક વાર જોઈ લઈએ ફટાફટ. આ એક ભાગ અને આ બીજો ભાગ. તો ઉદાહરણ 22 અહીંયા તમારે પૂરું થાય છે.